नमस्कार विद्यार्थी मित्रों सुदर्शन चक्र रिविजन बेच आय हाय साहब हकीकत આખો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો તો કે હા આખો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો એસે હવે આપણે રિવિઝન બેચ ની શરૂઆત કરી તો કે હા સુદર્શન ચક્ર રિવિઝન બેચ આ આ નામ આપવા પાછળનું પણ તાત્પર્ય છે આ નામ આપવા પાછળનું પણ એક તાત્પર્ય છે ને તાત્પર્ય એવું છે કે હવે સુદર્શન ચક્રની માફક જે કંઈ પણ આડું આવે બધું લેતું જવાનું છે લોકો આપણી સાથે જોડાયેલા પણ જે નવા વિદ્યાર્થીઓ છે જે હમણાં જોઈન થયા છે સુદર્શન ચક્ર રિવિઝન બેચમાં એ દરેક વિદ્યાર્થીઓનું અમે વિદ્યાકુલ પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ બરાબર હાર્દિક સ્વાગત કરીએ છીએ હાર્દિક નું હાર્દિક સ્વાગત કરીએ જૂનાનું નથી કરવું જૂના બધા જૂના થઈ ગયા હા આ નામ મેં આપ્યું છે રાવલ નિશા સ્નેહ પ્રજાપતિ યસ બેટા હિંમતનગર ને ચાલો ખુબ સરસ ચાલો હા તમે બધા જૂના જ છો જૂના છે એને હવે ઘસવાના છે થોડા દિવસ તમે ઓકે ઓકે ચાલો હવે આપણે સંભાવના ની શરૂઆત કરી દઈએ આપણી પાસે વધારે સમય નથી જો રિવિઝન છે જોવાશે પૂરેપૂરું ધ્યાન દેજો હવે રિવિઝન હું કઈ રીતે લેવાનું છું મારી સ્ટ્રેટેજી કઈ છે અત્યારે ડિસ્કશન આપણે ટેક્સ્ટ બુક નો પાર્ટ બહુ સારી રીતે સમજી ચુક્યા છીએ ટેક્સ બુક ને બહુ સારી રીતે ભણી ચુક્યા છીએ એના દાખલાઓ એના લોજિક એના કોયડાઓ દરેક વસ્તુને આપણે બહુ મસ્ત રીતે ભણી ગયા છીએ હવે એ લોજિક ની જે થિયરીઓ છે જે ચેપ્ટર ની થિયરીઓ છે એમાં હું અહિયાં ડાયરેક્ટ મૂકી દઈશ એ સ્લાઇડ હું લખવામાં ટાઈમ નહીં બગાડું બરાબર પણ હા નવા વિદ્યાર્થીઓને પીડીએફ મળી જશે સો ડોન્ટ વરી ફિકર નોટ સ્ટે બિંદાશ ઓકે હવે વિદ્યાર્થીઓ આમાં જે નવા દાખલાઓ છે એને હું અહીંયામાં તમારી સામે રજુ કરીશ જેથી કરીને એની વધારે પ્રેક્ટિસ થાય ઓકે લોજિક જે ટેક્સ્ટબુક ને રિલેટેડ જે લોજિક વાળા દાખલાઓ છે એ હું તમારી સમક્ષ રજૂ કરીશ જેથી કરીને તમારું જે ટેક્સ્ટબુક ની તો પ્રેક્ટિસ છે જ એના તો તમને જૂના વિડીયો મળવાના જ છે તો ટેક્સ્ટબુક ના દાખલાનું રિવિઝન કરવાનો કોઈ મતલબ નથી તો નવા દાખલાઓનું રિવિઝન કરીએ તો વધારેમાં વધારે આપણે ભણી શકીએ વધારેમાં વધારે આપણે સમજી શકીએ ઓકે ચાલો આગળ વધીએ તો આ મેં જ્યારે જે તે સમયે આપણે 15મો ચેપ્ટર ભણ્યા તે સમયે મે થિયરી આખી લખેલ હતી કે ભાઈ સૈદ્ધાંતિક સંભાવના કોને કહે તો કે કોઈ એક પ્રયોગ દરમિયાન આપેલ ઘટના ઈ માટે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા અને કુલ પરિણામોની સંખ્યાના ગુણોત્તરને સૈદ્ધાંતિક ઘટના કહેવાય બરાબર કુલના કુલ છે એ છેદમાં આવશે અને શક્ય ઘટનાઓ શક્ય પરિણામો છે અંશમાં આવશે હવે પ્રાથમિક ઘટના કોને કહેવાય તો કે જે ઘટના ઉદ્ભવવા માટે શક્ય એક જ પરિણામ હોય તે ઘટનાને પ્રાથમિક ઘટના અથવા તો મૂળભૂત ઘટના કહેવાય ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય બરાબર ચોક્કસ ઘટના કોને કહેવાય સૂર્ય પૂર્વમાં ઉગે છે તો કે હા ચોમાસામાં વરસાદ આવે છે તો કે હા

એટલે પ્રોબેબિલિટી ઓફ એ વત્તા પ્રોબેબિલિટી ઓફ એ બાર બરાબર વન કેમ તો કે કુલ ઘટના એક થાય સો થાય કુલ સંભાવના સો ટકા થાય છે અને નથી એ બે નો સરવાળો કેટલો થાય છે એક થાય છે હવે સિક્કા માટેની કન્ડિશન શક્ય પરિણામો બે કાં તો એક વખત ઉછાળો તો છાપ અથવા કાટ આવે બે વખત ઉછાળો તો છાપ 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 કાટ કાટ છાપ કાટ કાટ ત્રણ વખત ઉછાળો તો એચ 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 ટી એચ ટી એચ ટી એચ કઈ રીતે મેં તમને શીખવાડેલું તેમ છતાંય કહી દઉં કે પેલા ત્રણેય એચ લો

આ શક્ય પરિણામો એના છત્રીસ થાય બે વખત ઉછાળો તો એટલે છ ની બે ઘાત છત્રીસ છ ની એક ઘાત છ જો એ ત્રણ વખત ઉછાળો તો કેટલી વખત થાય કોણ કે છે આવા કેટલા પરિણામો મળશે ત્રણ વખત ઉછાળવામાં આવે તો યસ છ નો ઘન વેરી ગુડ ઘણી વખત એમસીક્યુ માં એમ પણ પૂછી શકે જો ટ્વિસ્ટ કરી દેવું હોય તો પાસાઓને ત્રણ વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા નીચેનામાંથી ખાલી જગ્યા છે

એકસો એક કઈ રીતે લખીશું આ પેલો દાખલો છે એટલે હું તમને લખતા શીખવાડું દાખલો કદાચ પૂછાય બે માર્કમાં તો કઈ રીતે લખું તો જો આ રીતે લખવાનું અહી છે તો કે સો ગુણના પેપર માં મેળવી શકાતા ગુણો ની સંખ્યા બરાબર 101 કારણ આપું તો અપાય 0 અને 1 થી 100 કારણ આપો તો પેપર તપાસવા પાણી થઈ જાય હાલો ગયો રેડી જ્યારે આવું કારણ લખો ને તો પેપર તપાસવા વાળા ભાઈ પાણી પાણી થઈ જાય દેખાતું યાર રેડી આવી ગયો ઓકે હાલો હાલો અહીં ધ્યાન દો બસ કમેન્ટ બંધ કમેન્ટ બંધ બે જ મિનિટો છોકરાઓ

પાસઠ ન લખતા મા ભાઈ પરિણામ એક જ લ્યો છો તમે ભલે પાસઠ લ્યો છો એક જ પરિણામ લ્યો છો બરાબર પરિણામ એક જ લ્યો છો તો હવે પીઓ કઈ ઘટના તો કે એની સંભાવના તો કે આવી રીતે લખી નાખવાનું ડાયરેક્ટ એના છેદમાં ઈ આપણે શીખી ગયા છીએ કેમ તો એના છે રજૂઆત કરવી હોય તો આ રીતે કરી શકાય હા મિતભાઈ પાસઠ એ સંખ્યા છે પણ પરિણામ તો એક જ છે ચાલો હવે હું તમને લખવાની રીત મેં શીખવી દીધી હવે આમાં અલગ અલગ પ્રકારના જે લોજિક વાળા ક્વેશ્ચન પૂછાય છે એના ઉપર આપણે વધારે ડિસ્કશન કરશું લગભગ ઘણા બધા પ્રશ્નો મેં આમાં મૂકેલા છે ચાલો ફટાફટ ધ્યાન દેજો લોજિક ડેવલપમેન્ટ કરવાનું છે આ ચેપ્ટરમાં વધુમાં વધુ તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાંથી એક્યાસી ગુણ મેળવવાની સંભાવના તમારા હાથમાં પેપર હશે કેટલા માર્કનું હશે બોર્ડનું પેપર કેટલા માર્કનું હશે એસી માર્કનું એમાંથી એક્યાસી આવેની સંભાવના ચટલી ઝીરો એસી માંથી એક્યાસી થોડી આવવાના ઝીરો અશક્ય ઘટના બરાબર

જૂનું જૂના ધોરણનું આ તો નવમું ધોરણ તમારું બદલી ગયું નહીં જૂના નવમા ગણિતમાં ગણિત વાળામાં બહુ મસ્ત ઓછામાં ઓછા વધુમાં વધુ પણ તમને ખબર હોવી જોઈએ ઓછામાં ઓછા બે એનો મતલબ કે મારે ઓછામાં ઓછા પાંચ માર્ક્સ તો આવશે જ એનો મતલબ કે પાંચ તો આવશે જ એના કરતા વધારે આવશે ઓછામાં ઓછા પાંચ એનો મતલબ કે પાંચ કે તેથી વધુ વધુમાં વધુ પાંચ એનો મતલબ પાંચ કે તેથી ઓછા ઊંધુ રેડી તો વધુમાં વધુ બે એનો મતલબ કે બે કે તેથી વધુ વખત છાપ સોરી વધુમાં વધુ બે એટલે બે કે તેથી ઓછી વખત છાપ એટલે ઝીરો વખત છાપ આવે તોય ગણવાનું ઝીરો વખત છાપ આવે

અરે જુઓ અંગ્રેજી મૂળાક્ષરો પૈકી એક મૂળાક્ષર સ્વર હોય તે ઘટનાને પીઓફએ પહેલા તો અંગ્રેજી મૂળાક્ષર ટોટલ કેટલા 26 ખબર હોવી જોઈએ એમાંથી સ્વર કેટલા એ ઈ આઈ ઓ યુ એ આઈ યુ એ એ એ એ રેડી એટલે એ ઈ આઈ ઓ યુ પાંચ એટલે આ કુલ થયા પાંચ તો જવાબ આવશે પાંચ ના છેદમાં ચાલો આગળ વધીએ ધ્વનિ પાસે સો પેજ નો એક ચોપડો છે આ ચોપડાના પિસ્તાલીસ પેજ કોરા છે અને આ ઈશા ક્યાંથી આવી ગઈ ધ્વનિ એક પેજ પસંદ કરે છે અને તે લખેલું હોય સો પેજ નો ચોપડો છે ટેકનિકલ ની સહાયતા માટેની જરૂરત ઊભી થઈ છે તો તાકીદે ટેકનિકલ टीम ના હેડ છે અહીંયા આવી જાય

દોસ્તો એમાં એમ જ બતાવશે ચાલો હવે બ્લર એક મિનિટ કમો વેઇટ કરો ભાઈ धीमे धीमे गणित हमें पढ़ना है हद से गुजर जाना है हो लो क्वालिटी करी ना को बताए लो क्वालिटी करी ना को लो क्वालिटी लो क्वालिटी करना को लो क्वालिटी पच्ची वाली खाता है दवा वाली खावा मन डालो फोन मोटा कर दियो कंट्रोल करिए स्क्रॉल करिए

હવે કોઈ કમેન્ટ ન કરતા હવે કોઈ કમેન્ટ નહીં કરતા કોઈ કમેન્ટ કરતા કોઈ કમેન્ટ કરતા એમ છું પણ કમેન્ટ તો બંધ કરો આ સ્નેહ બેટા કમેન્ટમાં એવું લખ કે જેને બ્લેક આવે છે અને સાઉન્ડ નથી આવતું એ રી જોઈન થવું ફરીથી જોઈન એવું લખો બેક જોઈન ફરીથી જોઈન થવું એવું લખી દેતા તારી રીતે લખી નાખ સ્નેહ બાકીના કોઈ કમેન્ટ ન કરતા હો ઘડી ના માણસ છે યસ લા એટલે આવ ઘડી ખમો ને ઓકે હાલો કુલ સો પેજ છે પિસ્તાલીસ પેજ કોરા છે દીકરા

એક ડોલમાં એક થી પચીસ પત્તા છે અને એના પત્તામાંથી કોઈ એક પત્તું પસંદ કરવામાં આવે અને પત્તા પરની સંખ્યા ત્રણ અથવા પાંચ વડે ભાજ્ય હોય રહ્યો આ દાખલો અલગ રાખ્યો ત્રણ અથવા પાંચ વડે ભાજ્ય હોય તેની સંભાવના કેટલી હવે જુઓ પેલા તો ત્રણ અથવા ત્રણ વડે હોય પાંચ વડે હોય લેવાનું ત્રણ વડે ત્રણ છ નવ ત્રણ પંચા એકવીસ ત્રણ અઠા ચોવીસ બીજો પાંચ વડે જોવાનું પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર પાંચ ચોક વીસ પચું પચું પચીસ એમાં પંદર બે વખત આવ્યા એટલે એક વખત હું ક્રોસ કરી દઉં છું બરાબર હવે ટોટલ કેટલા પરિણામો શક્ય પરિણામ એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ દસ અગિયાર અગિયાર માં બાર ભૂલી ગયો હા બરોબર તો બાર તો બાર ના છેદ માં રેડી જો નું ધ્યાન એવી રીતે રાખતા રહીજો કેટલા થયા બાર ના છેદ માં ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ના છેદ માં હા સ્ટુડન્ટ માં હશે આ બધા ઓકે ચાલો એક થેલીમાં પાંચ લાલ આઠ લીલા સાત સફેદ દળાવો છે સાત પંદર ને પાંચ વીસ કુલ એમાંથી લીલો ન હોય અથવા લાલ ન હોય તો લીલોય નથી જોતો લાલય નથી જોતો તો વૈદ્યો કેવો સફેદ તો સફેદ હોય એવા સાત છે તો સાત છેદ માં વીસ હા ને ઘૂસતા મગજ મેખત ઉછાળવાનો છે અને પાસા પર નો અંક અવિભાજ્ય તો પેલા તો એક વખત ઉછાળીએ તો પેલા શક્ય કેટલા છે શક્ય છ છે એક બે ત્રણ

મેં આની પેલા વાત કરેલી છે પણ ખરા તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે બે ત્રણ પાંચ એટલે બરાબર બ્લુ કલર નથી દેખાતો કાઈ નહી હા કહ વાર ને લીવ પર બધાય દાખલા મૂકેલા છે બે ત્રણ પાંચ સાત અગિયાર સત્તર સાડત્રીતાલીસ એવી રીતે આખી આખી સો સુધીના છે એ લખી નાખજો કમ્પલીટ કરી નાખજો હજી એવા જ એવો જ ક્વેશ્ચન આમાં મેં મૂકેલો છે આગળ જતા ખ્યાલ આવશે એક પાસો એક વખત ફેંકવામાં આવ્યો છે અને વધુમાં વધુ બે મળે એની સંભાવના હાલો વધુમાં વધુ બે વધુમાં વધુ બે એટલે બે કે તેથી ઓછા એટલે પાસા ઉપર ઝીરો આવવો જોઈએ એક આવવો જોઈએ બે આવવો જોઈએ તો ઝીરો તો આવે નહીં ઝીરો તો આવે નહીં તો પાસા પર કા તો એક આવે ને કાં તો બે આવે એટલે શક્ય પરિણામો કેટલા બે ના છેદ માં છ એક ના છેદમાં થી સો લખેલા બોર્ડ છે પેટી માંથી એક બોર્ડ યાદચી રીતે પસંદ કરવામાં આવે છે તે નંબર નવ નો ગુણિત હોય તો પેલા તો નવ અઢાર નવ તેરી સત્યાવી એવું ગણવા નો ભે પણ નેવું સુધી ના આપણને ખબર પડી જાય અથવા જયારે એમ કે એક થી સો વચ્ચે કોનો ગુણિત કીધો છે નવ નો કોનો ગુણિત કીધો છે નવ નો એક થી સો એ સો છે તો એક થી સો સો કુલ પરિણામ કેટલા છે સો પેટીઓ સો છે નવ વડે ભાગી નાખો અગિયાર નવા નવ્વાણું એક વૈધા ભલે વૈધા આ કેટલા થયા અગિયાર બરાબર ને તો એની સંભાવના સો તો આ કેટલા થઈ જાય ઝીરો પોઈન્ટ ઇલેવન એટલે ઝીરો પોઈન્ટ છે એટલે હકીકતમાં ઝીરો પોઈન્ટ આવશે ડી દસ ક્યાંથી આવે દસ તો જ લીધા એક થી સો છે એક થી સો રહી બેટા થી છે સમજાય હ ચાલો બસ પાછા અંદરો અંદર વાતો ચડી જાય ક્લાસમાં બેઠા હોય મારો એક પ્રયોગ ની ચાર પ્રાથમિક ઘટનાઓ

ચાલો આને પાંચ આને પાંચ આને છ આને છ આને પંદર આને પંદર નાના છોકરાને સમજાવો તો એમ કરવું પડે મારે અહીંયા હાલ

આ ખબર પડી અહીંયા ત્રીસ એકા ત્રીસ માંથી એટલે ચાર ના છેદ માં ત્રીસ લીધો સિક્કો ઉછાળ્યો હાલો ચલો 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 ચોવીસ હજાર

એને કેટલી વખત ઉછાળા કોણ કેસે દસ હજાર અને કાલ પિયર્સન આજ નહીં કાલ કિંજલ પ્રયોગશાળામાં એક નિયમ ચકાસી રહી લે આ તો વિજ્ઞાન આવ્યું વિદ્યુત આવ્યું બારમું ચેપ્ટર આવ્યું હા ઓહ નો નિયમ ચકાસી રહી છે

એટલે શું થાય બે ના છેદમાં જયારે પૂરક ઘટના સાથેના સંબંધો હોય ત્યારે બરાબર શું છે તો કે સાત ના છેદ માં વીસ તો બાર આપણને બધા છે સાત ના છેદ માં વીસ વીસ એકા વીસ વીસ માઇનસ સાત એટલે તેર ના છેદ વીસ સાહેબ હવે તો કે હવે ધોરણ છ યાદ કરો ધોરણ છ યાદ કરો છેદમાં વીસ હોય તો આને પાંચ વડે ગુણતા અને 5 વડે ગુણતા નહીં પણ ચાર હોય તો પચીસ વડે ગુણતા પચીસ હોય તો ચાર વડે ગુણતા એકસો પચીસ હોય તો આઠ વડે ગુણી ને હજાર કરતા બસો પચાસ હોય તો ચાર વડે ગુણી ને હજાર કરતા પાંચસો હોય તો બે વડે ગુણી ને કરતા યાદ આવ્યું

અને બે રૂપિયાના સિક્કાને ઉછાળતા કાંટ મળે તો સંભાવના કઈ શક્ય બને એટલે ભાઈ સિક્કો ગમે હોય છાપ મળે તો એની સંભાવના કેટલી થાય એકના છેદમાં બે સિક્કો ગમે હોય બે નો હોય પાંચ નો હોય પાવલી હોય આઠા ના હોય દહીં હોય ગમે હોય

अरे जुकवन न दे क्या प्रश्न हाँ मैं प्रश्न तो लड़ी ले वो पुष्पा पुष्पराज <laughs> पहाड़ बनी जाओ नुआ चलो લાલ ભૂરા ને કેસરી દડાઓ હોય તે બરણીમાંથી યાદચ્છિક રીતે લાલ દડો પસંદ કરવાની સંભાવના એક છેદ માં ચાર છે

કેટલા છે દસ તો બધા ત્રણ રંગના દડાઓની કુલ સંખ્યા શોધો કુલ દડાઓની સંખ્યા શોધો તો હવે અહીંયા જુઓ પેલા આ ત્રણ આ બે આપેલા છે એના ઉપરથી આની સંભાવના મળી જશે અચ્છા સે આ ऑरेंज ओरेंज हाल ऑरेंज राखी आ ऑरेंज એટલે કેસરીયા તમ બધાય પાછા બહુ ડીપ માં લઈ લેવો બસ બહુ ડીપ માં લઈ લે હો આ સર ઓરેન્જ કેસરી આલો લ્યો તો આના ઉપરથી ત્રીજી ઘટના મળી જાય મતલબ ઘટનાની સંભાવના મળી જાય આ જા સી ત્રણ ને ચાર સાત ના છેદ માં બાર વત્તા પી of O બરાબર વન તો પી ઓફ ઓ બરાબર વન માઇનસ સાત ના છેદ માં બાર 1 ના છેદ માં બાર મને મળ્યું પી ઓ યલો તમને દેખાય છે હકીકતમાં એ કેસરી છે કેમેરાને લીધે યલો દેખાય છે પીપીટી આ પીડીએફ આવશે ને ત્યારે જોઈ લેજો આ હું કર્યું મેં લોજિક ત્રણ ને ચાર સાત ના છેદમાં બાર એને સામે સાઈડમાં મૂકી લે વન માઇનસ સાત ના માંથી સાત જાય તો પાંચ ના છેદમાં બારે પી ઓ મેળવ્યું તો હવે પી ઓ હવે યલો આવ્યો જો પી ઓફ બરાબર ઓ ના છેદમાં ઈ ઈ એટલે કુલ એટલે કુલ 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 ઈ એટલે કેટલા છે દસ ના છેદમાં ઈ આને હું આમ જવા દઉં ઈ દસ ગુણ્યા બાર ના છેદમાં પાંચ દુ દસ એટલે ઈ બરાબર ચોવીસ દડાઓ કુલ દડાઓ કેટલા થાય ચોવીસ

કેસરીના છેદમાં કુલ દળા તો કેસરીના ના કેટલા છે દસ કુલ દળા શોધવાના છે અહીંયા મેં કરતા બનાવ પાંચ ના છેદ બાર બરાબર દસ ના છેદ માં કુલ દળા મેળવી લીધા ઈ ને કરતા બનાવો એટલે ચોવીસ નિધિ બેટા અંદરો અંદર ની વાતો કરવાની આપણે મનાઈ છે ખબર હોય તો ચાલો હવે જો આ રવિવાર ને લીપ વર્ષ ને એમાં જેને કન્ફ્યુઝન હતું એના માટે ધ્યાન દેજો ખાસ સામાન્ય વર્ષ લીપ વર્ષ સામાન્ય વર્ષમાં દિવસો હોય ત્રણસો પાંચ સામાન્ય વર્ષ કહેવાય કોને વર્ષ ને ચાર વડે ભાગી ન શકાય ભાગી શકાય બરાબર હવે તો કે એમાં કુલ દિવસો આમાં કેટલા હોય 365 લીપ વર્ષમાં હોય 366 ચેન્જ ક્યાં આવે તો કે ફેબ્રુઆરી મહિનામાં બાકી બધા મહિનામાં દિવસોની સંખ્યા સરખી હોય પણ જો સામાન્ય વર્ષ હોય તો એના દિવસો 28 આવે આના દિવસો આવે 29 ફેબ્રુઆરીમાં આ બધાને ખબર છે ઓકે હવે તમને

જ્યારે લીપ વર્ષ ન હોય ત્યારે એક દિવસ વધ્યો એટલે હવે તમને કોઈ એમ પૂછે જો હું પ્રશ્ન ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓને એમ પૂછું છું કે એક વર્ષમાં બાવન વખત સોમવાર આવે તેની સંભાવના કેટલી એટલે આપણે અત્યાર સુધી ગુખીન ગયા હોય કે ભાઈ ભાગાકાર કરવાનો અંતે અલ્યા ભાઈ બાવન વખત આવે સવાલમાં તો સંભાવના એક આવે જ સો સો ટકા સંભાવના એક ચોક્કસ ઘટના છે પણ જો એમ કેવામાં આવે કે ત્રેપન વખત સોમવાર આવે તેની સંભાવના કેટલી તો જ્યારે આવી વખત પૂછવામાં આવે સોમવાર આવે મંગળવાર આવે બુધવાર આવે ગુરુવાર આવે શુક્ર શનિ જે આવે કઈ નહીં કરવાનું ત્રણસો એને સાત વડે ભાગી નાખવાના સાત પંચા પાંત્રીસ એક વૈધા પંદર સાત દુ ચૌદ એક વૈધા આ જે શેષ છે ને એને મૂકો અંશમાં અને આ સાત છે ને એને મૂકો છેદમાં એટલે આપણો જવાબ થઈ જાય વન અપોન સેવન સોમવાર હોય કે મંગળવાર હોય કે બુધવાર હોય કે શુક્રવાર હોય ગમે કુલ દિવસો કેટલા હોય શકે પહેલી તારીખે પહેલી તારીખે કુલ દિવસો કયા કયા હોય શકે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સાત હોય શકે કુલ એમાંથી આપણે જોઈએ જ કયો રવિ એટલે એક એટલે આપણો જવાબ આવશે એક ના સાત જો આમાં બહુ વધારે વિચારવાનું નથી આમાં બહુ પછી વિચારતા નહીં ભાગાકાર કરે ને આંત એવું કઈ કરવાની જરૂર નથી અહીંયા ક્લિયર થયું કુલ એ પહેલી તારીખે કુલ કેટલા દિવસો આવી શકે કયા કયા વાર આવી શકે સોમંગલ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમંગળ મતલબ રવિવાર સુધી સાત સુધી એમાંથી એક જોઈએ છે એટલે વન અપોન સેવન રાઈટ ચાલો લીપ વર્ષ

એક જૂન મહિનામાં ચાર રવિવાર હોય એની સંભાવના એક આવું ક્યારેય કોઈ પૂછતું નથી પણ કોઈને અણી કાઢવી હોય તો પૂછી શકાય પણ આપણે એના માટે પ્રિપેર હોવા જોઈએ પણ અહીંયા હું કીધું છે લિફર્સ ફેબ્રુઆરી પાંચ રવિવાર તો ફેબ્રુઆરીમાં કુલ દિવસો કેટલા પેલા તો જો અહીંયા માનો કે ખાલી લીપ વર્ષ નું આપ્યું હોય અને એની જગ્યાએ તમને એમ કે વર્ષ બે હજાર ચાર ના ફેબ્રુઆરીમાં તો બે હજાર ચાર એ લીપ વર્ષ છે કે નહીં

આવા કિસ્સામાં શેષના છેદમાં સાત આવશે જવાબ શેષના છેદમાં સાત ચાલો ઓકે હવે માનો પ્રશ્ન પૂછી શકાય જન્મ દિવસ વાળો દાખલો આવે ટેક્સ્ટબુકમાં છે એવો જો જન્મદિવસ સમાન હોય પાછું વર્ષ જોવાનું જો સામાન્ય વર્ષમાં જન્મદિવસ સમાન હોય એની સંભાવના એકના ના છેદ માં ત્રણસો પાસઠ ત્રણસો પાસઠ પણ જો એમ કે વર્ષ બે હાજર બે મિત્ર નો સમાન આવે એની સંભાવના કેટલી વર્ષ બે માં કોઈ બે મિત્રનો એકના ના છેદમાં ત્રણસો છાસઠ કારણ કે એટલે સંભાવના બીજું કઈ નથી માત્ર ને માત્ર અલગ અલગ હજી પત્તાવાળા પ્રશ્નો પત્તાની પીએચડી બરાબર પત્તાની કાળો લાલના પાછા બે પ્રકાર લાલી અને ચરકટ કાળા રંગના પાછા બે પ્રકાર અને કાળી બરાબર આમાં પીએચડી કરેલી છે ઓકે ચાલો હવે આમાં આના કેટલા હશે તેર હશે આના તેર હશે જો કીધું છે તો તમારે હું તમને એમ કહું કે કોઈ પત્તું યાદચી રીતે પસંદ કરવામાં લાલ રંગનું પત્તું હોય તો એની સંભાવના કેટલી લાલ રંગનું પત્તું હોય છવ્વીસ ના છેદ ને બાવના છેદ માં બે હું તમને એમ કહું લાલનું પત્તું હોય એની સંભાવના કેટલી છેદમાં બળીનું પત્તું હોય એની સંભાવના કેટલી તો કે તેર ના છેદ માં હું એમ કહું કે કોઈ પત્તું રીતે પસંદ કરવામાં આવે ચિત્રવાળું પત્તું હોય સંભાવના કેટલી ચિત્ર વાળા કેટલા પત્તા છે બીજું કદાચ એવી પણ પૂછી શકે કે એકથી સો વચ્ચે અવિભાજ્ય સંખ્યા આવે એની સંભાવના કેટલી એકથીસો માં અવિભાજ્ય સંખ્યા કેટલી આવે થી એકથીસો ની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે પાસ

કે એક થી સો ની વચ્ચે વિભાજ્ય સંખ્યાઓ હોય એની સંભાવના કેટલી તો તમે એમ કરો કે ભાઈ અવિભાજ્ય પચ્ચીસ છે તો ઓલા પંચોતેર પંચોતેર જેદમાં સો બસ એ ઉભા રહ્યો કમેન્ટ બંધ કરો કમેન્ટ બંધ કરો એટલે ચુમ્મોતેર આવશે એક છે એ ક્યાંય નહીં ગણાય કમેન્ટ બંધ એક દિવસમાં બે લોકો ના જન્મ દિવસ સરખાવે થી સો ની વચ્ચે પૂર્ણ વર્ગ તો કે નો વર્ગ બે નો વર્ગ ત્રણ નો વર્ગ ચાર નો વર્ગ એટલે દસ સુધી ના વર્ગ સો સુધીના રાઈટ એટલે બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ પંદર વર્ગ પચી એટલે દસ સંભાવનાઓ છે દસ શક્ય પરિણામો છે દસ ના છેદમાં સો ઝીરો પોઈન્ટ જન્મ દિવસ સમાન વાળી શક્યતાઓ સમજો માનો કે ત્રેવીસ સાત અને ત્રેવીસ સાત ચિન્ટુ અને મિન્ટુ આ બે ના જન્મ દિવસ સરખા આવે છે વર્ષમાં તો એક જ દિવસ એવો છે હા હા આન્સર આવી શકે બોર્ડમાં પણ કે જેમાં બે ના જન્મ દિવસ સરખા આવે એટલે એક જ શક્ય પરિણામ એક છેદમાં ત્રણસો પાસઠ ત્રણસો છાસઠ જો લીપ વર્ષ હોય તો ત્રણસો છાસઠ મેગા લેક્ચર નથી હમણાં જ પૂરો થાય પછી હજી આપણો હોય ને રિવિઝન લેક્ચર कोनो होए एसएस नो ओके चलो और जो समान न होए तो एक दिन से समान होए बल्कि त्रेवी से पची पची साठ होए छह आठ होए तो छह आठ है जी समान होए बाकी दिन से न होए ओके क्लियर थे क्यों ना कुछ चैप्टर આખું ચેપ્ટર ક્લિયર થયું કે નહીં તો આ છે લોજિક ભાઈ ઓકે ક્લિયર મજા આવી ગઈ ને પંદરમું ચેપ્ટર આવી રીતે ક્લિયર આવી રીતે બધા ચેપ્ટર ક્લિયર કરવાના છે અને દાખલાઓ મેં બહુ વ્યવસ્થિત રીતે લીધેલા છે ચેપ્ટર ચેપ્ટર ના અઘરાનેસ ચેપ્ટર નું અઘરીનેસ જેમ જેમ છે એ પ્રમાણે મેં કલાકો ફાળવેલી છે ઓકે ચાલો હવે આ રીતે આપણે અહીંયા પંદર માં ચેપ્ટર ની પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ જેમ બને એમ વધુમાં વધુ પ્રેક્ટિસ કરો વધુમાં વધુ તૈયારી કરો જેથી કરીને આપણે સરસ મજાનું પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ આઈ એમ ઓન લીવ હું રજા ઉપર છું ભાઈ મેરેજમાં જવાનું છે નહીં જવા દો મારો ભાઈ છે બહુ જૂનો ભાઈ છે અગિયાર વર્ષ જૂનો એના લગ્નમાં જવું પડે ને મારા લગનમાં કોઈ હું એકલો વરાજો નાચતો પછી ચાલો આ સાથે આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ જયારે ભારતમાં તાકી જાય જય ગણિત જય ગણિત